ખેડા જિલ્લામાં પણ 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓને તેમજ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે બૂસ્ટર ડોઝની શરૂઆત કરવામાં આવી છે. ખેડા જિલ્લા પંચાયત સંચાલિત જિલ્લા આરોગ્ય કચેરીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર બી કાપડિયા તથા જિલ્લા વહીવટીતંત્રને સાથે રાખીને ખેડા જિલ્લામાં સુચારૂ આયોજન પછી ગઈકાલથી બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ દિવસે 60 વર્ષ ઉપરના કો મોર્બિડિટી ધરાવતા 3548 સિનિયર સિટીઝન્સ, 3337 હેલ્થકેર વર્કર્સ અને 1086 ફ્રન્ટલાઇન વર્કર્સ મળીને ખેડા જિલ્લામાં કુલ 7971 પ્રોટેક્શન ડોઝ આપવામાં આવ્યા હતા. નડિયાદ તાલુકામાં કુલ 14 સ્થળોએ બૂસ્ટર ડોઝ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો વેક્સિનેશન ન થયું હોત તો આ કોરોના આપણને ખૂબ મોટું નુકસાન કરી શકત, પરંતુ ભવ્ય ડોઝનું વેક્સિનેશન ખેડા જિલ્લામાં પણ થયું છે અને હવે ત્રીજા ડોઝનું પણ પ્રારંભ થઈ ગયો છે બૂસ્ટર ડોઝનો, અને 15-18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓને પણ આપણે જ્યારે રસીકરણનો પ્રારંભ થયો હોય છે ત્યારે રસીનું અભિયાનમાં સૌ સહકાર આપીએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ અને બને ત્યાં સુધી માસ્ક રાખીએ, અને માસ્કના કારણે જ આપણે બચ્યા છીએ, વેક્સિનના કારણે બચ્યા છીએ, આ અનુભવના આધારે કાળજી રાખીએ. 60 વર્ષથી ઉપરના લોકોને આની ઇફેક્ટ ના થાય, ઓમિક્રોન અને કોરોનાના વધતા કેસો વધી રહ્યા છે એની અસર ના થાય એટલા માટે 60 વર્ષથી ઉપરના લોકો માટે આ બૂસ્ટર ડોઝ આપવાનું આયોજન ભારત સરકારે અને ગુજરાત સરકારે જે કર્યું છે તે ખૂબ જ આવકારદાયક છે.